Hello friends, welcome on in the second part of chapter number 11, three dimensional geometry 12th science. Last session ની અંદર આપણે સ્વાધ્યાય 11 પોઈન્ટ એ કમ્પ્લીટ કર્યું અને એના થિયોરેટિકલ પોઈન્ટ્સ ની ચર્ચા કરેલી. આજના સેશન માં આપણે રેખા ને રિલેટેડ થિયોરેટિકલ પોઈન્ટ્સ ની ચર્ચા કરીશું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયોરેટિકલ પોઈન્ટ્સ છે, બીકોઝ જેટલા પણ થિયોરેટિકલ પોઈન્ટ્સ છે એને રિલેટેડ સીધા તમને ક્વેશ્ચન્સ આવી જશે, બરાબર? એટલે જેટલા ઇક્વેશન્સ એટલા ક્વેશ્ચન્સ, આવું યાદ રાખજો. અને એની પાછળના જે કન્સેપ્ટ છે એને પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કે ઇક્વેશન કેવી રીતે આવે, શું થાય છે. સો સેશન થોડું ઇમ્પોર્ટન્ટ છે, પ્રોપરલી ધ્યાન આપજો, બરાબર? અને ટોપિક્સ બહુ જ અગત્યના છે, ઇક્વેશન્સ બહુ અગત્યના છે અને કમ્પલસરી એના વગર તમારા ક્વેશ્ચન સોલ્વ થવાના નથી જ. સો મેક ધીસ શ્યોર ઇન યોર માઇન્ડ. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. ઓકે, સો લાસ્ટ સેશન ની અંદર જે આપણે સ્વાધ્યાય કમ્પ્લીટ કરેલું એનાથી આગળ કન્ટિન્યુ કરીએ. તો આજનો જે થિયોરેટિકલ પોઈન્ટ છે એની વાત કરીએ, તો કે બિંદુ એ ઓફ એ બાર માંથી પસાર થતી અને એલ બાર દિશાવાળી રેખાનું સમીકરણ આ પહેલો ટોપિક છે. હવે ઓલરેડી અહીંયા તમને શબ્દ દેખાય છે કે બિંદુમાંથી પસાર થતી અને એલ બાર દિશાવાળી રેખાનું સમીકરણ. તો સૌથી પહેલા આને ફિગર આઉટ કરી લઈએ, જે મેં અહીંયા લખ્યું છે તેને બહુ ધ્યાનથી સમજો. તો થ્રી ડાયમેન્શનલ જીઓમેટ્રી ની અંદર ધારો કે આ એક રેખાનું સમીકરણ છે, રેખાની દિશા છે એલ બાર, એ ઓફ એ બાર એ રેખા પરનું બિંદુ છે અને એક આર બાર આપણો કાર્ટેઝિય સદિશ, યામાક્ષોને દર્શાવતો સદિશ. કારણ કે તમે દ્વિપરિમાણમાં પણ એક રેખા વિચારો ને તો એ 2x + 3y = 4 આવી રીતની હોય. તો એમાં જે આ x અને y છે એ શું થઈ ગયા, તો કે કોઓર્ડિનેટ્સ થઈ ગયા, એટલે કે યામાક્ષ થઈ ગયા, બરાબર? કારણ કે દ્વિપરિમાણમાં પણ રેખા હોય તે આ રીતે કોઈ પણ જગ્યા હોય છે, બરાબર? તો એક ચલ દર્શાવતો, યામાક્ષ દર્શાવતો સદિશ આર બાર, બરાબર છે? એટલે સ્થાન સદિશ આપણે લઈ લઈએ, સમજો. તો અહીં બહુ ધ્યાનથી સમજો, રેખા બિંદુ એ ઓફ એ બાર બરાબર x1 y1 z માંથી પસાર થાય, તેની દિશા એટલે કે દિક કોસાઈન એલ બાર બરાબર એલ એમ અને એન હોય તથા આર બાર બરાબર એક્સ વાય અને ઝેડ હોય. તો અહીં સૌથી અગત્યનું હું એમ કહું કે તમને આ એક જે સદિશ મળશે, સમજો, આ સદિશ આર બાર માઇનસ એ બાર, તો અહીં આર બાર માઇનસ એ બાર અને એલ બાર પરસ્પર સમરેખ થાય, બોલો હા કે ના? આ સૌથી અગત્યનો મુદ્દો, કારણ કે જે દિશામાં સદિશ આર બાર માઇનસ એ બાર મળશે એ જ રેખાની દિશા થઈ જશે, બરાબર? ફરીથી બોલું છું હા, કે રેખા એક બિંદુમાંથી પસાર થાય છે, રેખાની દિશા એલ બાર છે અને આર બાર એક યામાક્ષ દર્શાવતો ચલ દર્શાવતો એક સદિશ છે. તો જો હું આર બાર માઇનસ એ બાર વિચારું તો એ એલ બાર ને કેવું થશે, સમરેખ થશે, રાઈટ? હવે જો બે સદિશો પરસ્પર સમરેખ હોય તો લાસ્ટ ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે બંનેનો ક્રોસ પ્રોડક્ટ 0 બાર થશે, તેનો મીનિંગ કે આર બાર માઇનસ એ બાર બરાબર કે એલ બાર થશે, જ્યાં કે બિલોંગ્સ ટુ આર, બરાબર છે? તો હવે તમારી પાસે આર બાર બરાબર એ બાર પ્લસ કે એલ બાર જ્યાં કે બિલોંગ્સ ટુ આર, આને કહેવાય રેખાનું સદિશ સમીકરણ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સદિશ સમીકરણ એટલે કહેવાય વેક્ટર ઇક્વેશન. કોનું? તો કે એક બિંદુ એ બાર માંથી પસાર થતી અને એલ દિશા ધરાવતી રેખાનું આ તમારું સમીકરણ થયું, બરાબર? હવે આને જ થોડું વ્યાપક રીતે આપણે વિચારીએ. ચલો આર બાર ને બદલે મૂકી દો એક્સ વાય અને ઝેડ, એ બાર ને બદલે મૂકી દો એક્સ વન વાય વન અને ઝેડ વન વત્તા કે, આ થઈ જશે એલ એમ અને એન,
बराबर छे, तो तमे एक्स वाई जेड बराबर बोलो अहीं एक्स वन वत्ता के एल वाई वन वत्ता के एल के एम अने जेड वन वत्ता के एम, तो माटे एक्स बराबर एक्स वन वत्ता के एल वाई बराबर वाई वन वत्ता के एम अने जेड बराबर जेड वन वत्ता के एन, જ્યાં વ્યાપક રીતે k belongs to R. તો આ જે સમીકરણ થયું, આ જે સમીકરણ થયું એને કહેવાય રેખાનું પ્રચલ સમીકરણ. કયું સમીકરણ ભાઈ? પ્રચલ સમીકરણ, એટલે કે પેરામેટ્રિક ઇક્વેશન. અને સૌથી અગત્યનું, ધારો કે x માઇનસ x1 by L બરાબર કે y minus y1 by m बराबर पण के अने z minus z1 by n बराबर पण के, तो माटे व्यापक रीते x minus x1 by l y minus y1 by m अने z minus z1 by n बराबर कोई अचळ k होय, तो आ थई गयुं तमारी रेखानुं कार्टेशियस समीकरण. કયું સમીકરણ ભાઈ? કાર્ટેશિયસ સમીકરણ. કાર્ટેશિયન ઇક્વેશન. ફરીથી હું બોલું છું, એક્ઝામ ની અંદર સૌથી અગત્યનો મેજોરિટી દાખલા, મેજોરિટી દાખલા રેખાના સમીકરણ શોધવાના આવે, તો હવે રેખાનું સમીકરણ શોધવા માટેની સૌથી અગત્યની મોસ્ટ એસેન્શિયલ કન્ડિશન્સ કઈ? તો કે તમને રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે તે અને રેખાની દિશા, આ બે વસ્તુ ખબર હોવી જોઈએ. જો આ બે વસ્તુ ખબર હોય તો એનું સદિશ સમીકરણ તમને ખબર પડી ગઈ કે r બાર બરાબર a બાર પ્લસ k l બાર. પેરામેટ્રિક ઇક્વેશન પણ ખબર પડી ગઈ કે x બરાબર x1 વત્તા k l અને કાર્ટેશિયન સમીકરણ પણ ખબર પડી ગયું. અહીં સૌથી અગત્યનું, અહીં છેદમાં l m અને n જે છે એ માત્ર એક સંકેત દર્શાવે છે, એટલે કે કહેવાનો મીનિંગ એવો છે કે ધારો કે તમને x માઇનસ 4 બાય 0 દેખાય, તો આનો મીનિંગ એવો નથી કે ભાઈ એ ઇન્ફાઇનાઇટ છે, નહીં, આ માત્ર ને માત્ર સંકેત છે કે જેમાં 4 એની કિંમત x1 છે અને 0 એ કોસાઇન છે. સમજો કે x ઘટક જે તમે l બાર બરાબર lmn બોલો છો, તો એમાં l બાર બરાબર જે l છે એનું કિંમત 0 હશે. સમજો અહીં આ રેશિયો નથી, સમજો x માઇનસ x1 બાય l એ રેશિયો નથી. હા, બીજો અગત્યનો મુદ્દો એ હું એ લખી દઉં કે x માઇનસ x1 ના છેદમાં l આ જે છે એ ગુણોત્તર નથી, એ માત્ર ને માત્ર એક શું છે? સંકેત દર્શાવે છે, એક ફોર્મેટ છે કે આવા સ્વરૂપમાં તમને રેખાનું સમીકરણ હોય, એટલે જો છેદ 0 હોય તો ટેન્શનમાં આવવું નહીં. ઓકે, સો આના જ પરથી બીજી શરત, બીજી થિયરી કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, પસાર થતી રેખાનું સમીકરણ. તો આને માટે બી ચાલો સૌથી પહેલા આપણે એક થ્રી ડાયમેન્શનલ જીઓમેટ્રી વિચારી લો. ચલો, તો આ એક રેખા થઈ ગઈ. ધારો કે અહીંયા આપણી પાસે કોઈ એક બિંદુ છે a ઓફ a બાર, કોઈ બીજો બિંદુ છે b ઓફ b બાર, અને આ સદિશ આપણે ધારો કે r ઓફ r બાર લઈ લઈએ. બરાબર, આ જે લાઈન બતાવું છું તે માત્ર ને માત્ર શું દર્શાવે છે? સાન સદિશને સંદર્ભમાં મેં રેખા ડ્રો કરી છે. બરાબર છે, ચાલો. તો અહીં બિંદુ a ઓફ a બાર બરાબર x1 y1 z1, b ઓફ b બાર બરાબર x2 y2 અને z2, અને r ઓફ r બાર બરાબર x y અને z. હવે બહુ એક સિમ્પલ વસ્તુ છે સર, તે અત્યારે જ કીધું કે રેખાના સમીકરણ માટે મને બિંદુને દિશા જોઈએ,
तो भाई अहीं बिंदु तो छे, बे बिंदु छे, पण दिशा केवी रीते शोधशो? तो एक शरत आपो, धारो के आ एक सदिश छे, सदिश बे बिंदु माथी पसार थाय छे, तो ए सदिश नी दिशा शोधवा माटे तमे शुं करो छो? तो के जो मने आ दिशा जोती होय तो बी नो स्थान सदिश माइनस ए नो स्थान सदिश करो छो, अने धारो के ए अने बी परथी जो आ दिशा जोती होय तो तमे ए नो स्थान सदिश माइनस बी नो स्थान सदिश करो छो। आ कंसेप्ट ऑलरेडी तमे लास्ट चेप्टर एटले के चेप्टर नंबर 10 मां भणी गया, अने मैं दर वखत ए कीधु छे કે 11મો ચેપ્ટર સમજવા માટે 10મા ચેપ્ટરના કન્સેપ્ટ્સ તમારા ક્લિયર હોવા જ જોઈએ, બરાબર? તો અત્યારે અહીં ધારો કે રેખાની દિશા દર્શાવતો સદિશ જો મને જોતો હોય, રેખાની દિશા નો સદિશ એટલે કે દિક કોસાઇન વાળો સદિશ, સમજો L બાર બરાબર બોલો શું થશે, x2 - x1 y2 - y1 અને z2 - z1 બરાબર, જે થઈ જશે તમારો સદિશ BA, સોરી સદિશ AB પણ કહી શકો, સદિશ BA પણ કહી શકો। તો અહીં બોલો હવે r bar - a bar, હવે r bar - a bar ને બદલે તમે r bar - b bar લેવું હોય તો પણ ચાલે, અને બીજો સદિશ તમે બોલ્યા b bar - a bar, અને સદિશ AB પરસ્પર સમરેખ થાય, એક જ દિશાના સદિશ છે, તો માટે R bar - A bar ક્રોસ સદિશ AB બરાબર 0 bar, સો એનો મીનિંગ કે R bar - A bar બરાબર K સદિશ AB। તો ચાલો કિંમત મૂકી દો ભાઈ, બરાબર, અને આના બદલે સોરી આપણે કામ કરીએ L bar મૂકી દઈએ, તો R bar બરાબર A bar પ્લસ K L bar। ભાઈ સૂત્ર જરા ચેક કરો, ઉપર જે સૂત્ર લાવેલા ને એ જ છે, ફરક માત્ર એટલો છે કે ઉપરના સૂત્રમાં તમારી પાસે સીધું L bar આપેલું હતું, જ્યારે અહીંયા તમારી પાસે L bar નહીં હતું, તો તમે બે બિંદુમાંથી પસાર થતા સદિશ પરથી તમે સદિશ રેખાની દિશા શોધી। તો આ થઈ ગયું સદિશ સમીકરણ। ચાલો હવે x y z બરાબર x1 y1 z1 વત્તા કે બોલો અહીં x2 - x1 y2 - y1 z2 - z1 તો માટે xyz બરાબર x1 + k x2 - x1 પણ જો ડાયરેક્ટ લખી દઉં તો ખબર પડશે ને, બરાબર? જો તો x બરાબર શું લખાય, x1 + k x2 - x1 y બરાબર y1 + k y2 - y1 z બરાબર z1 + k z2 - z1 જ્યાં વ્યાપક રીતે k belongs to r। તો આ સમીકરણને તમે કયું સમીકરણ કહેશો, પ્રચલ સમીકરણ કહેવાય। હવે કોઈને સવાલ, ધારો કે કોઈને એવો સવાલ ઊભો થાય કે સર મને જ્યારે સવાલમાં પૂછાશે કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ પૂછો, તો કોઈ મને શું ખબર કે કોને એ લેવાનું ને કોને બી લેવાનું? તો ભાઈ કોઈ જ પ્રોબ્લેમ નથી, તું કોઈને પણ એ ધારી લે, કોઈને પણ બી ધારી લે, પણ નિયમ નહીં કહેવાય, પરંપરા, વર્ષોથી ચાલી આવેલી પરંપરા એવું કહે કે જે પહેલું બિંદુ હોય ને એને એ નામ આપો ને બીજું બિંદુ હોય ને બી નામ આપો, બરાબર? એટલે તારા પહેલા સવાલનો જવાબ આવી ગયો કે તું જે અહીંયા એ બાર લખશે એ કયું બિંદુ હશે જે તને સવાલમાં પહેલું બિંદુ આપેલું હશે, તે સવાલ જ્યારે આવશે ત્યારે પાછો હું ડિસ્કસ કરીશ। ચાલ સરસ, એ તો ક્લિયર થઈ ગયું। હવે બીજા સવાલનો જવાબ આપ કે મને કમ્પલસરી x2 - x1 જ લેવું એવું જરૂરી છે? હું x1 - x2 લઉં તો નહીં ચાલે? તો ભાઈ તું x2 - x1 લે કે x1 - x2 લે મને ફરક પડતો નથી, મેં જે તને અહીંયા k ની ફ્લેક્સિબિલિટી આપી છે ને એ એટલે જ આપી છે, કારણ કે યાદ હોય તો પહેલા જ સેશનમાં મેં કીધું કે નોર્મલ સદિશ અને રેખાનો સદિશ વચ્ચેનો ફરક શું હોય, કે નોર્મલ સદિશ એક ચોક્કસ ડાયરેક્શનમાં જાય, એટલે જો હું સદિશના સંદર્ભમાં કહું તો x2 - x1 અને x1 - x2 અલગ અલગ થઈ ગયા, દિશા વિરુદ્ધ થઈ ગઈ, પણ રેખાના સંદર્ભમાં જ્યારે તમે રેખાની દિશા દર્શાવતા સદિશના સંદર્ભમાં વાત કરો છો તો કોઈને x2 - x1 મૂકવું હોય કે કોઈને x1 - x2 મૂકવું હોય મને કોઈ પ્રોબ્લેમ નથી। એટલે ધારો કે કોઈનો જવાબ કે 2 3 4 આવ્યો, પણ કોઈ કહે કે ના સર મારે રિવર્સ કરવું હતું, તો કમ્પલસરી કોઈનો જવાબ -2 -3 ને -4 આવશે, તો ભાઈ -12 લઈ લો ને કેને બદલે કોઈ અચળ પદ કેડેશ મૂકી દો,
સમજમાં આવશે શું બોલું છું તે રાઈટ અને વધારે ડિટેલમાં જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરીશું ને ત્યારે હું એક્સપ્લેન કરીશ બરાબર છે ચાલો જોજો તો આ પ્રચલ થઈ ગયું તો હવે પ્રચલ પરથી કયું ત્રીજું સમીકરણ મળશે મને કાર્તેઝિયન સમીકરણ તો આના જ પરથી બોલો x - x1 ના છેદમાં x2 - x1 બરાબર y - y1 ના છેદમાં y2 - y1 અને z - z1 ના છેદમાં z2 - z1 બરાબર k ભાઈ કઈ જાણીતું દેખાય જો આવું જ સેમ સમીકરણ તમે દ્વિપરિમાણમાં પણ રેખા માટે લઈને આવેલા છો શોધ્યું છે તમે તો આ થઈ જશે તમારું કાર્તેઝિય સમીકરણ ઓકે સો હોપ કે આ પોઈન્ટ તમારો ક્લિયર થયો હોય બે સમીકરણ ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ બે રેખા વચ્ચેનો ખૂણો તો હવે આપણે બે રેખા ધારવી પડે પહેલા તો ધારો કે રેખાઓ પહેલી રેખા આર બાર બરાબર એ બાર પ્લસ કે એલ બાર હવે બધાને સમજ પડવું જોઈએ કે એ બાર એટલે જે બિંદુમાંથી રેખા પસાર થાય છે તે અને એલ બાર એટલે એની દિશા અને બીજી રેખા કેપિટલ એમ બરાબર આર બાર બરાબર બી બાર પ્લસ કે ડેશ એમ બાર તો પહેલી રેખા એ બાર માંથી પસાર થાય એની દિશા એલ બાર છે બીજી રેખા બી બાર માંથી પસાર થાય એની દિશા એમ બાર છે હવે ધારો કે એમ કહું કે આ એક રેખા છે આ બીજી રેખા છે આ બે રેખા સમાંતર છે એવું કેવી રીતે ખબર પડશે જ્યારે એલ બાર અને એમ બાર જે દિશા દર્શાવતા સદિશો હશે એ સમરેખા હશે બરાબર બરાબર તો હવે અહીંયા આપણે ધારો કે પહેલો કે જોજો ધ્યાનથી સમજો હા જો એલ બાર બરાબર કે એમ બાર સમજો હા હવે અહીંયા જે આ કે જે છે આપણે એક કામ કરીએ જો અહીંયા છે ને કોઈ કન્ફ્યુઝન ઉભી નહીં થાય ને એટલે અહીંયા આપણે લેમડા ને મ્યુ લખી દઈએ કારણ કે બહુ બધા કોન્સ્ટન્ટ ની વાત કરવાની છે હવે આ લેમડા ને મ્યુ એટલે કયા સમજમાં આવવું જોઈએ હા કોઈ પણ એક કોન્સ્ટન્ટ બરાબર જો એલ બાર બરાબર કે એમ બાર ઇમ્પ્લાઇઝ એલ બાર ક્રોસ એમ બાર બરાબર ઝીરો બાર ઇમ્પ્લાઇઝ રેખાઓ પરસ્પર સમરેખ રેખાઓ પરસ્પર સમરેખ તો ઇમ્પ્લાઇઝ થીટા બરાબર ઝીરો ડિગ્રી બોલો કન્ફર્મ સાચી જ વસ્તુ છે સમરેખ કીધી છે ભાઈ સમરેખના બે અર્થ થશે ક્યાં તો સમાંતર થાય અથવા સંપાતી પણ થાય તમે દ્વિપરિમાણમાં ભણીને આવ્યા બે રેખાઓ ક્યાં તો છેદક હોય ક્યાં તો સમાંતર હોય અથવા તો સંપાતી હોય તો જ્યારે હું એમ કહું છું સદિશની ભાષામાં કે બે રેખાઓ સમરેખ છે ધેટ મીન્સ કે બે રેખાઓની દિશા સમાન છે તો એ ક્યાં તો સમરેખ પણ હોઈ શકે અથવા સંપાતી પણ હોઈ શકે મેં અહીંયા સમરેખ અને સંપાતીના કન્સેપ્ટની વાત કરી છે પરફેક્ટ સમરેખ ક્યારે કહેવાય અને પરફેક્ટ સંપાતી ક્યારે કહેવાય એની ચર્ચા હજુ કરવાની બાકી છે હું માત્ર ને માત્ર સમરેખ બોલું છું સમાંતર અને સંપાતીની વાત કરતો નથી પણ જ્યારે શબ્દ સમરેખ બોલાય તો એમાં બે પોસિબિલિટી આવે સમાંતર પણ આવે સંપાતી પણ આવે પણ એ બંને કેસમાં ખૂણો તો કેવો હશે ઝીરો ડિગ્રી જ હશે ઓકે ચાલો ત્યાર પછી જરૂરી છે ભાઈ કે પરસ્પર સમરેખ જ હોય ધારો કે પહેલી રેખા આ રીતે છે અને બીજી રેખા આ રીતે છે તો આ તો બંને પરસ્પર લંબ થઈ ગયા તો પોઈન્ટ નંબર બે કે જો એલ બાર ડોટ એમ બાર બરાબર ઝીરો એનો મીનિંગ કે એલ બાર લંબ એમ બાર એનો મીનિંગ કે રેખાઓ પરસ્પર લંબ થાય અને જો બે રેખા પરસ્પર લંબ તો કુદરતી રીતે આ તો નિયમ જ છે ભાઈ કે ખૂણો 90 ડિગ્રી થશે ત્રીજો સૌથી અગત્યનો કે જો L બાર ક્રોસ M બાર નોટ 0 બાર એટલે કે સમરેખ નથી તથા L બાર ડોટ M બાર નોટ 0 એટલે કે લંબ પણ નથી અને બે રેખા વચ્ચેનો ખૂણો
थीटा होय तो हवे तमारे पाछो थोड़ो मगज रिवाइंड करीने चैप्टर नंबर 10 पर फोकस करवो पड़े। चैप्टर नंबर 10 में बे सदिश वच्चेनो खूणो पड़ेला याद होय तो cos थीटा बराबर x बार डॉट y बार अपॉन मान x बार मान y बार। भाई जारे तमे l बार पहली रेखा नी दिशा m बार બીજી રેખાની દિશા બંને વચ્ચેનો ખૂણો થીટા તો ભાઈ આ પણ સદિશ જ થઈ ગયો હા કે ના તો જે સૂત્ર તમે 10માં ચેપ્ટરમાં ભણ્યા એ જ સૂત્ર અહીંયા લાગશે તો cos થીટા બરાબર l બાર ડોટ m બાર અપોન માન l બાર માન m બાર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ અહીંયા પણ માનાંક આવશે सर हवे आते खराब कर्यु आमा अमने पॉइंट नहीं चाहिए पाछु बोल चाल जोजे एक्चुअल सूत्र आउ छे मानांक मा l बार डॉट m बार अपॉन मान l बार मान m बार। सर तू आ सूत्र साथे कंपेयर करावे छे ने तो अमने खबर तो पड़ी पण ते अहीं जे मानांक मूक्यु ने एनी खबर पड़ी। ભાઈ તું યાદ કર અહીંયા જ્યારે તે થીટા કીધેલો ને તો થીટા તારો 0 થી પાઈ માં હતો હા કે ના હા સાચી વાત ભાઈ પહેલા સદિશની દિશા સમાન તો ખૂણો 0 પછી સદિશ ધીરે 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 ચેન્જ થતો જાય તો 90 ને પછી બંનેની દિશા વિરુદ્ધ તો 180 પણ ભાઈ અહીંયા તો જે થીટા છે ને તો ધ્યાનથી સમજજે હે અહીંયા જે થીટા છે ને એ તો 0 થી પાઈ બાય 2 માં જ મળશે સર કેમ આવું ભાઈ રેખાની વાત ચાલે છે રેખાની વાત ચાલે છે રેખાની તો દિશા બંને તરફ જાય સદિશ હોય તો તમે બોલી શકો ને કે ભાઈ આ હેડ અને આ સોરી આ ટેલ અને આ ટેલ અને હેડ તો બંનેના હેડ અને બંનેના ટેલ એક જ તરફ હોય તો દિશા સમાન બંનેના ટેલ વિરુદ્ધ દિશામાં હોય હેડ વિરુદ્ધ દિશામાં હોય તો દિશા વિરુદ્ધ એટલે 180 ડિગ્રીનો ખૂણો બનાવે પણ રેખાના સ્વરૂપમાં તો હેડ અને ટેલ બધું એકનું એક જ છે તો તમે અહીંયા કઈ જસ્ટિફાય કરી શકવાના કે 90 ડિગ્રી બને છે કે 180 ડિગ્રી બને છે કે 0 ડિગ્રી બને છે સોરી 0 બને છે કે 180 ડિગ્રી બને છે એવું તો જસ્ટિફાય થવાનું જ નથી હા કે ના યાદ કરો દ્વિપરિમાણમાં બે રેખા વચ્ચેનો ખૂણો tan થીટા બોલતા હતા તો એમાં પણ તમે માનાંક મૂકતા હતા ને એમાં પણ થીટાની કિંમત 0 થી લઈને પાઈ બાય 2 ની વચ્ચે જ હતી કારણ કે રેખા છે રેખા છે ધારો કે બે રેખા વચ્ચે થોડું બતાવવું ડિફિકલ્ટ થઈ જશે મારાથી કારણ કે આ ઓનલાઈન ચાલે છે પણ તમે બે પેન ઓબ્ઝર્વ કરી લો સમજો જસ્ટ અ મિનિટ જો ધારો કે આ બે રેખાઓ છે અત્યારે આ બે રેખાઓ પરસ્પર એકબીજાને સંપાતી છે ધારો કે આ રેખાએ ચેન્જ કર્યો કોણ બહુ ધ્યાનથી સમજો હો ધારો કે અહીંયા અત્યારે આ બેને ધ્યાનમાં લેજો બરાબર આ બે વચ્ચેનો ખૂણો થીટા છે હવે આ થીટા ચેન્જ થતો 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 બદલાય છે અને 90 ડિગ્રી પર આવ્યો બરાબર હવે જેવું આ ટર્ન થશે તો આ જે ખૂણો જેટલો અહીંયા બન્યો એટલો જ ખૂણો અહીંયા બનેલો હતો હા કે ના એટલે 90 કરતા જ્યારે પાછો એ ટર્ન કરશે તો ખૂણો તો એઝ ઇટ ઇઝ જ રિપીટ થવાનો કારણ કે આમાં દિશાને ધ્યાનમાં લેવાની નથી સદિશ હતે તો પાછો બોલું છું સદિશ હતે તો દિશા લેવાતે કે ભાઈ આ સદિશ આમ છે ને આ સદિશ આમ છે એટલે અહીંયા કોઈ ખૂણો બન્યો આ સદિશ આમ છે ને આ સદિશ આમ છે તો અહીંયા કઈ ખૂણો બન્યો તો આ બે જે ખૂણા થીટા ને થીટા બન્યા તે બંને અલગ અલગ પણ જ્યારે હું રેખા જ બોલી દઉં તો શું ફરક પડ્યો એટલે 90 ડિગ્રી પછી સેમ એંગલ બનશે તમારો બરાબર એટલે જ્યારે રેખાના બે રેખાના સંદર્ભમાં આપણે ખૂણાની વાત કરીએ છીએ બે રેખાના સંદર્ભમાં આપણે ખૂણાની વાત કરીએ છીએ તો એ જે થીટા હશે બે રેખા વચ્ચેનો એ કેટલો હશે ભાઈ 0 થી લઈને પાઈ બાય 2 ની વચ્ચે જ હશે ક્યારે કે જ્યારે રેખાઓ પરસ્પર સમાંતર પણ નથી કે રેખાઓ પરસ્પર લંબ પણ નથી ઓકે તો આજના સેશન પૂરતું હું બસ આ ત્રણ જ થિયરીને ધ્યાનમાં રાખું છું માત્ર ને માત્ર ત્રણ થિયરી બીકોઝ બહુ ઇમ્પોર્ટન્ટ થિયરીઝ છે બરાબર નેક્સ્ટ સેશનની અંદર હજુ આપણે થિયરીઝની ચર્ચા કરીશું કારણ કે મારે થોડી ડિટેલમાં હજુ તમને થિયરીઝ કેવી છે બરાબર કારણ કે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવું એ તો છે જ છેલ્લે પણ એને સમજવું દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઓકે કારણ કે અમુક પોઈન્ટ એવા છે કે જે તમારી ટેક્સ્ટબુકમાં ઇન્ક્લુડ નથી કર્યા બટ સ્ટીલ આપણે કરવા પડશે સમજવા માટે ઓકે સો હોપ કે આખું સેશન તમને સમજમાં આવ્યું હોય આ ત્રણ થિયોરેટિકલ પોઈન્ટ્સ છે પ્રોપર ધ્યાનમાં રાખજો અને ટ્રાય કરજો કે સ્વાધ્યાયમાં તમે જાતે સોલ્વ કરી શકો ડેફિનેટલી સોલ્વ કરી જ શકાશે ઓકે સો થેન્ક યુ ફ્રોમ માય સાઈડ